નમસ્કાર મિત્રો આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન નંબર ત્રીસ એ વિશે આપ સૌને માર્ગદર્શિત કરીશ તો સૌ પ્રથમ આપણે પીપીટીથી શરૂઆત કરીએ લેસન નંબર ત્રીસ સેલનું ગ્રુપિંગ તેના મુખ્ય મુદ્દાઓ છે સેલનું ગ્રુપિંગ એટલે શું સેલનું ગ્રુપિંગ કરવાની જરૂરિયાત સેલ ગ્રુપિંગના પ્રકાર સિરીઝ કનેક્શનના ગુણધર્મ તથા સાવચેતીઓ પેરેલ કનેક્શનના ગુણધર્મ તથા સાવચેતીઓ સીરીઝ પેરેલ કમ્બાઇન્ડ કનેક્શનના ગુણધર્મ તથા સાવચેતીઓ તો શરૂઆતમાં આપણે જોઈએ પહેલું કે સેલનું ગ્રુપિંગ એટલે શું સેલનું ગ્રુપિંગ કોને કહેવાય સેલના સમૂહને બેટરી કહેવામાં આવે છે એક કરતાં વધારે સેલને સિરીઝ પેરેલલ કે કમ્બાઇન્ડ કનેક્શનને સેલનું ગ્રુપિંગ કહેવામાં આવે છે જે અહીંયા એક ફિગર દોરેલી છે જે સામાન્ય બેટરીની જેની અંદર એક કેથોડ છે એનોડ છે વચ્ચે ઇલેક્ટ્રોલાઇટ છે જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે એ કેથોડથી એનોડ તરફ થતો હોય છે અને સેલની અંદર એનોર્ડથી કેથોડ તરફ થતો હોય છે તો સેલનું ગ્રુપિંગ કરવાની જરૂરિયાત બીજો ટોપિક છે આપણો સેલના વોલ્ટેજ તેની બનાવટ અને પ્રકાર પર આધાર રાખે છે સામાન્ય રીતે સેલ દોઢ વોલ્ટના હોય છે જ્યારે દોઢ વોલ્ટ કરતાં વધારે વોલ્ટેજની જરૂર હોય ત્યારે તેને સિરીઝમાં જોડવામાં આવે છે તેવી જ રીતે સેલની કરંટ કેપેસિટી મર્યાદિત હોય છે એટલે જો સેલની કરંટ કેપેસિટી વધારવી હોય તો તેને પેરેલમાં જોડવામાં આવે છે અને જો વોલ્ટેજ તથા કરંટ બંને કેપેસિટી વધારવી હોય તો એ તેને કમ્બાઇન કનેક્શન કરવું પડે છે મતલબ કે સિરીઝ પેરેલ કનેક્શન કરવું પડે છે હવે સેલ ગ્રુપિંગના પ્રકાર સેલ ગ્રુપિંગના મુખ્ય ત્રણ પ્રકાર છે પહેલું છે સિરીઝ કનેક્શન બીજું પેરેલલ કનેક્શન ત્રીજું સિરીઝ પેરેલલ કનેક્શન તો હવે આપણે સૌપ્રથમ પહેલું છે જે સિરીઝ કનેક્શન તેના વિશે જોઈએ સિરીઝ કનેક્શન કોને કહેવાય સિરીઝ કનેક્શનમાં એક સેલના પોઝિટિવ ટર્મિનલને બીજા સેલના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવાથી સિરીઝ કનેક્શન બને છે સિરીઝ કનેક્શનથી આઉટપુટ વોલ્ટેજ બંને સેલના સરવાળા બરાબર થાય છે જો આપણે આ ફિગરમાં જોઈ શકીએ છીએ કે એક સેલ છે એક પોઈન્ટ પાંચ વોલ્ટનો છે તે બે સેલને સિરીઝમાં જોડવાથી જે આઉટપુટ વોલ્ટેજ જે મળે છે આપને એ ત્રણ વોલ્ટેજ મળશે મતલબ કે એક પોઈન્ટ પાંચ પ્લસ એક પોઈન્ટ પાંચ બે એવી રીતે બે સેલ ના સરવાળો થઈ ગયો જો આવી રીતે આપણે વધારે સેલને સિરીઝમાં કનેક કરીએ તો આપને જે વોલ્ટેજ છે એ જોઈતા વોલ્ટેજ મળી શકે છે સિરીઝ કનેક્શનના ગુણધર્મો તથા સાવચેતીઓ હવે સિરીઝ કનેક્શન કરતી વખતે શું શું સાવચેતી રાખવી પડે તે જોઈએ આપણે તથા તેના ગુણધર્મ જોઈએ તો ગુણધર્મની અંદર જો પ્રત્યેક સેલના વોલ્ટેજ ઈ હોય આંતરિક અવરોધ આર અને સેલની સંખ્યા એન હોય તો પરિણામી રાશિ મેળવવા માટે સેલના ટોટલ વોલ્ટેજ ઇ ટી બરાબર એન ઇન્ટુ ઇ એટલે કે પ્રત્યેક સેલના વોલ્ટેજનો સરવાળો થાય જેવી રીતે આપણે પહેલી સ્લાઇડમાં જોયું કે એક પોઈન્ટ પાંચ વોલ્ટના બે સેલને સિરીઝમાં જોડવામાં આવ્યા તો જે ટોટલ વોલ્ટેજ છે એ આપણે ત્રણ વોલ્ટેજ મળશે મતલબ કે એક પોઈન્ટ પાંચ પ્લસ એક પોઈન્ટ પાંચ બે વખત સરવાળો થશે એવી રીતે વધારે સેલ વધારતા જશું તો જેટલા સેલ જોડશું એટલા વોલ્ટેજ આપને આઉટપુટમાં વધારે મળશે બીજું છે ટોટલ અવરોધ આર ટી ઇઝિકલ ટુ એન ઇન્ટુ આર એટલે કે પ્રત્યેક સેલનો આંતરિક અવરોધનો સરવાળો થાય છે મતલબ કે જેટલા સેલ છે સિરીઝ કનેક્શન આપણે કરીએ છીએ તેનો જે એક સેલનો અવરોધ છે એ દરેકે દરેક અવરોધનો સરવાળો થાય અને આપને ટોટલ અવરોધ મળશે તો એવી રીતે ટોટલ એમ્પિયર અવર કેપેસિટી સિંગલ સેલની કેપેસિટી જેટલી જ રહેશે મતલબ કે જે સિરીઝ કનેક્શન કરવાથી સેલની જે કરંટ કેપેસિટી છે એમ્પિયર ઓવર એ જ કેપેસિટી છે તેમાં કોઈ ફરક પડશે નહીં મતલબ કે જે એક સેલની કેપેસિટી છે એટલી જ ટોટલ સેલની કેપેસિટી રહેશે કારણ કે એ આપણે સિરીઝ કનેક્શન કરેલું છે સાવચેતીઓ સેલનું જે સિરીઝ કનેક્શન કરીએ ત્યારે આપણે ઘણી બધી સાવચેતી રાખવી પડે છે તો એમાંની છે કે સેલનો આંતરિક અવરોધ એમ્પિયર અવર કેપેસિટી પર આધાર રાખે છે મતલબ કે ઓછા એમ્પિયરવાળા વાળા સેલનો આંતરિક અવરોધ વધારે હોય છે અને તેનાથી ઉલટું વધારે એમ્પિયર વાળા સેલનો આંતરિક અવરોધ ઓછો હોય છે હવે જો બંનેને મિક્સ કરવામાં આવે તો જે સિરીઝની અંદર જે પ્રત્યેક સેલ આપણે જોડીએ તેનો આંતરિક અવરોધ સરખો હોવો જોઈએ જો અલગ અલગ કેપેસિટીના એ જ કેપેસિટીવાળા સેલને જોડવામાં આવે તો વિદ્યુત તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પ્રત્યેક સેલમાંથી પસાર થાય એને કારણે જે ઓછી ઓવર એમ્પિયર ઓવર કેપેસિટીવાળો સેલ છે એ ગરમ થશે અને એ ડેમેજ થઈ શકે છે માટે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે આપણે સિરીઝમાં જોડતા જોડતી વખતે દરેકે દરેક સેલનો આંતરિક અવરોધ છે એ એની એ જ કેપેસિટી છે એ સરખ્યા રેટિંગની હોવી જોઈએ જો અલગ અલગ જોડશું તો સેલ ગરમ થશે અને નુકસાન થશે અને જે આપણે જે ઓપરેશ ઓપરેટ કરશું તો આપને પણ નુકસાન થવાની શક્યતા છે જો અલગ અલગ એ એ જ કેપેસિટીવાળા આપણે સેલ સિરીઝમાં જોડશું તો જે આઉટપુટ કરંટ છે અને વોલ્ટેજ એ બંને ઓછા મળશે બીજું કે જો ભૂલથી પોલારિટી છે એ ખોટી જોડાઈ જશે તો બેટરીનો જે વોલ્ટેજ છે સેલના વોલ્ટેજ એ એકબીજાનો વિરોધ કરશે અને જે આપણે આઉટપુટ વોલ્ટેજ છે એ બહુ ઓછા મળશે તેનાથી આઉટપુટ વોલ્ટેજ આપણે જે ધાર્યા છે એના કરતાં ઓછા મળી શકે છે હવે જોઈએ આપણે પેરાલલ કનેક્શન પેરેલલ કનેક્શન કોને કહેવાય સેલના બધા જ પોઝિટિવ ટર્મિનલને સાથે જોડવાથી અને બધા જ નેગેટિવ ટર્મિનલને સાથે જોડવાથી પેરેલલ કનેક્શન બને છે અહીં એક ફિગર આપેલી છે ફિગરની અંદર તમે જોઈ શકો છો કે જે સેલ છે ચાર સેલ છે ચાર સેલના જે પોઝિટિવ ટર્મિનલને એક સાથે એક કનેક્શનમાં આપેલું છે અને બીજા નેગેટિવ ટર્મિનલને એક સાથે જોડેલા છે તો આ આવી રીતે પેરેલલ કનેક્શન બની જ શકે છે તો પેરેલલ કનેક્શનની જરૂર ક્યારે પડશે કે પેરેલલ કનેક્શન તમારે જ્યારે કરંટ કેપેસિટી વધારવી છે ત્યારે પેરેલલ કનેક્શન કરવા પડે છે પેરાલ કનેક્શનના ગુણધર્મ જો પ્રત્યેક સેલના વોલ્ટેજ ઈ હોય આંતરિક અવરોધ આર અને સેલની સંખ્યા એન હોય તો પરિણામે રાશિ મેળવવા માટે કુલ વોલ્ટેજ આપણે જે સૂત્ર છે નીચે નીચે મુજબ છે ઇટી બરાબર ઈ કુલ વોલ્ટેજમાં કોઈ ફરક પડતો નથી મતલબ કે જે એક સેલના વોલ્ટેજ છે એટલા જ વોલ્ટેજ તમે જેટલા પેરેલલ પેરાલમાં સેલ જોડશો એટલા જ વોલ્ટેજ મળશે કે બે વોલ્ટના સેલ ચાર સેલને આપણે પેરેલમાં જોડ્યા હોય તો આઉટપુટ વોલ્ટેજ છે આપણે બે વોલ્ટેજ જ મળશે એમાં કોઈ ફરક પડશે નહીં જે પેરેલ કનેક્શન કરવાથી જે આપણી એમ્પિયર અવર કેપેસિટી છે એની અંદર ફરક પડશે વોલ્ટેજમાં કોઈ ફરક પડશે નહીં બીજું છે કે કુલ આંતરિક અવરોધ ઘટે છે એટલે કે આર ટી ઇઝ ઇક્વલ ટુ આરના છેદ આર ડિવાઇડેડ બાય એન મતલબ કે જે આ અવરોધ છે પેરેલલની અંદર એ એકના છેદમાં આવતો હોવાથી જે ટોટલ અવરોધ છે એ ઘટશે કુલ એમ્પિયો ઓવર કેપેસિટીમાં વધારો થાય છે મતલબ કે કુલ એમ્પિયોર ઓવર કેપેસિટી બરાબર એક સેલની એ જ કેપેસિટી ગુણા સેલની સંખ્યા કે જેટલા સેલ તમે પેરાલેલમાં કનેક્શન કરશો એટલા સેલના ગુણાકાર કરવાથી જે ટોટલ છે એમ્પ્યોર ઓવર કેપેસિટી આપને મળે છે હવે સાવચેતીઓ કે પેરેલલ કનેક્શન કરતી વખતે શું શું સાવચેતી રાખવી પડે પેરેલલમાં જોડતા પ્રત્યેક સેલના વોલ્ટેજ રેટિંગ સરખા હોવા જોઈએ જો વોલ્ટેજ રેટિંગ અલગ અલગ હોય તો શું થાય જો અલગ હોય તો આઉટ વધારે ઓછા આઉટપુટવાળો વોલ્ટેજ છે એ લોડ રજિસ્ટન્સ તરીકે કાર્ય કરશે વધારે વોલ્ટેજવાળો જે સેલ છે એના ઉપર જે ઓછા વોલ્ટેજવાળો સેલ છે એ એક પ્રકારનો લોડ બની જશે અને લોડ કર એના હિસાબે એ વધારે કરંટ ખેંચશે બીજું જો ભૂલથી સેલની પોલારિટી ખોટી જોડાઈ ગઈ હશે તો શોર્ટ તે શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરશે જો સેલ છે એટલે એમાં કોઈ બહુ વધારે પ્રોબ્લેમ ના થાય કેમ કે એના વોલ્ટેજ એક પોઈન્ટ પાંચ જેટલા જ છે એટલે તો સેલ ડિસ્ચાર્જ થઈ જાય અથવા તો વધારે પડતું સેલ કરંટ પસાર થવાથી સેલને કાયમી માટે નુકસાન થઈ શકે છે અને આપને પણ નુકસાન થઈ શકે છે હવે છે સિરીઝ પેરેલલ કનેક્શન કે વધારે જે આ આપણો ત્રીજો પ્રકાર છે કે સિરીઝ પેરેલ કનેક્શન સિરીઝ કનેક્શન જોયું પેરેલ કનેક્શન જોયું હવે સિરીલ સિરીઝ પેરેલ કનેક્શન કે જ્યારે વધારે વોલ્ટેજની જરૂર હોય અને વધારે કરંટની જરૂર હોય બંનેની જરૂર હોય ત્યારે સિરીઝ પેરેલ કનેક્શન કરવામાં આવે છે પ્રથમ જરૂરી વોલ્ટેજ પ્રમાણે સિરિલને સિરીઝમાં જોડવામાં આવે અને ત્યારબાદ જરૂરી કરંટ માટે જરૂરી સંખ્યામાં જોડેલ સમૂહને પેરેલમાં જોડવામાં આવે છે we will discuss grouping of battery cells battery cells can be connected in series in parallel and as well as mixture of both series and parallel when in a battery the positive terminal of one cell is connected with the negative terminal of succeeding cell then the cells are said to be series connected here overall emf of the battery is algebraic sum of all individual cells connected in series but overall discharge current of the battery does not exceed the discharge current of individual cells if e is the overall emf of the battery combined by n number of cells and e1 e2 e3 and en are the emfs of first second third and nth cell then e is equal to e1 plus e2 plus e3 plus up to en similarly if r1 r2 r3 and rn are the internal resistances of first second third and nth cells then the internal resistance of the battery will be equal to the sum of internal resistance of the individual cells that means r equals r1 plus r2 plus r3 plus up to rn when positive terminal of all cells are connected together and similarly negative terminals of all these cells are connected together in a battery then the cells are said to be connected in parallel if emf of each cell is identical then the emf of the battery combined by n number of cells connected in parallel is equal to emf of each cell the resultant internal resistance of the group is the parallel combination of internal resistance of all individual batteries the current delivered by the battery is sum of currents delivered by individual cells now let's have a discussion on mixed grouping of battery cells as we said earlier the cells in a battery can also be connected in mixture of both series and parallel a load can require both voltage and current more than that of an individual battery cell for achieving the required load voltage the desired numbers of battery cells can be combined in series and for achieving the required load current desired number of these series combinations are connected in parallel let m number of series each containing n number of identical cells are connected in parallel again assume emf of each cell is e and internal resistance of each cell is r as n number of cells are connected in each series the emf of each series as well as the battery will be n into e the equivalent resistance of the series is n into r. As m number of series connected in parallel, the equivalent internal resistance of the battery is n into r divided by m. Then you are. good job